नमस्ते विद्यार्थिनी बहनों, धोरण 9 विषय सामाजिक विज्ञान प्रकरण 10 सरकारना अंगों पार्ट 1 जोयू, हवे पार्ट 2। तो एमा आपणे आगळ जे लोकसभाना जे धारासभाना जे बे ग्रुप राज्यसभा अने लोकसभा बराबर एना विषे चर्चा करी के एक गृही धारासभा अने द्विगृही धारासभा कई जग्याए द्विगृही धारासभा छे ए राज्यना नाम छे मैं तमने कह्या। हवे अत्यारे आपणे जोवानुं छे केन्द्र कक्षाए धारासभा एटले के संसद लोकसभा। हवे लोकसभा छे ए संसदनुं नीचलुं गृह छे। लोकसभामां सभ्य प्रत्यक्ष मतदानथी चूंटायेला लोकोना प्रतिनिधिओ छे। हवे जो एमां लोकसभाना सभ्योनी सभ्य संख्या केटली छे तो के लोकसभाना सभ्योनी सभ्य संख्या 545 छे। हवे आमांथी 545માંથી બે સભ્યો એંગ્લો ઇન્ડિયન એ સમુદાય એના પ્રતિનિધિઓ હોય છે અને આ જે બે સભ્યોની પસંદગી છે તે કોણ કરે છે? જો આવા નાના નાના પ્રશ્નો છે ને ખાલી જગ્યા એવું ઘણું બધું આમાંથી પૂછાઈ શકે તો આ બે સભ્યોની પસંદગી કોણ કરે છે? તો કે રાષ્ટ્રપતિ કરે છે। હવે રાષ્ટ્રપતિએ સંસદનો સંસદ લોકસભા રાજ્યસભાનો ભાગ છે તો આ જે રાષ્ટ્રપતિ સંસદમાં સંસદની પ્રથમ જે બેઠક હોય છે એનું ઉદ્ઘાટન પ્રવચન અને સંસદની સંયુક્ત બેઠક ને સંબોધન કરે છે અને તે સિવાય ક્યારેય પણ હાજરી આપતા નથી। રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોનું સત્ર બોલાવે છે, ગૃહોને મોકૂફ રાખવું તેનું એટલે કે જો લોકસભાનું વિસર્જન કરવા। હવે જો રાજ્યસભા છે ને એ કાયમી ગૃહ છે, એનું વિસર્જન થઈ શકતું નથી, પણ લોકસભા છે ને એ કાયમી ગૃહ નથી, તેનું ગમે ત્યારે વિસર્જન થઈ શકે છે। તો આ જે લોકસભાનું વિસર્જન કરવાની સત્તા ધરાવે છે આ સંસદના બંને ગૃહોમાંથી ત્રણ વાચન કે ખરડો, એના વિશે વિગતે ચર્ચા છે તે આપણે આગળ કરશું। એક ખરડો રાષ્ટ્રપતિની સહી થાય ત્યારે શું થાય છે? ખરડો છે તે કાયદો બને છે। હવે લોકસભા કાયમી ગૃહ નથી, એનો જે સમયગાળો છે ને 5 વર્ષ સુધીનો છે, પણ એ પહેલાં પણ એનું વિસર્જન છે તે થઈ શકે છે બરાબર। તો આ ભારતીય સંસદે બંધારણમાં દર્શાવેલ મર્યાદામાં રહી અને પોતાની સત્તા ભોગવવાની છે। જો કયો શબ્દ પ્રયોગ થયો છે? બંધારણમાં દર્શાવેલી મર્યાદામાં રહેવાનું છે બરાબર, તો એ બંધારણમાં દર્શાવેલી મર્યાદામાં રહીને જ સત્તા ભોગવવાની છે। એટલા માટે તો બંધારણ છે તે દેશમાં સર્વોપરી છે, લેખિત એટલા માટે તો લખેલો દસ્તાવેજ છે। સંસદ નથી, સંસદે ઘડેલા કાયદામાં બંધારણની જોગવાઈઓ ભંગ થતો હોય, ક્યારેક વિસંગતતા, તો તેને અદાલતમાં પડકારી શકાય છે। જો અદાલતને એમ ખાતરી થાય કે તેનાથી બંધારણની જોગવાઈનો ભંગ થાય છે તો શું કરે? એને ગેરબંધારણીય રીતે એને રદબાદલ એટલે કે એને એ યોગ્ય નથી એ રીતે ઠેરવી શકે છે। હવે આ જે સંસદ સભ્ય છે, તમને ખબર છે કોણ છે આપણા જામનગરના સંસદ સભ્ય? તો એ સંસદ સભ્ય, તો વિદ્યાર્થીની બહેનો, આપણા જામનગરમાં જે પૂનમબેન માડમ છે એ સંસદ સભ્ય છે બરાબર, એ તમને યાદ અપાવું છું ખાલી। તો એ સંસદ સભ્યની આપણે લાયકાત જોવાની છે, તો ગમે તેની લાયકાત પૂછાય ને એટલે એક વાક્ય ભૂખીને જ રાખી દેજો કે જે તે વ્યક્તિ છે ને તે ભારતનો નાગરિક હોવો જોઈએ। આ વાક્ય આખો મીટી અને લખી નાખવાનું, પછી ચૂંટણી લડવા માટે ઓછામાં ઓછી 25 વર્ષની ઉંમર અને સંસદે નક્કી કરેલી અન્ય લાયકાત ધરાવતો હોવો જોઈએ, કે નાદા માનસિક રીતે અસ્થિર જાહેર કરાયેલો ન હોય, કેન્દ્ર કે રાજ્ય સરકારમાં કોઈ પણ પ્રકારનો સ્વવેતન એટલે કે એને વેતન મળતું હોય,
કે હું હોદ્દો ધરાવતો ન હોય. સક્ષમ અદાલત દ્વારા એક ગુનેગાર ઉભા થયેલ ન હોય તેવી જ વ્યક્તિ સંસદમાં ઉમેદવારી કરી શકે છે. ત્યાર પછી સંસદની બે બેઠકો વચ્ચેનો જે છ માસથી વધુ સમયગાળો પસાર ન થાય એ રીતે ગૃહની બેઠક બોલાવવી પડે છે. લોકસભાનું વિસર્જન વડાપ્રધાનની સલાહથી જ રાષ્ટ્રપતિ કરે છે. જો વડાપ્રધાન સલાહ સૂચન કરે છે અને પછી રાષ્ટ્રપતિ કરે છે. આગળ આપણે જોયું કે એનું લોકસભાનું વિસર્જન છે તે રાષ્ટ્રપતિ કરી શકે છે, બરાબર. જે ગૃહનો સભ્ય હોય તે વ્યક્તિ તે ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે અને મતદાન કરી શકે છે. પરંતુ મંત્રીમંડળનો કોઈ સભ્ય જો સંસદના નીચલા ગૃહનો સભ્ય ન હોય તો પણ તે બંને ગૃહોની ચર્ચામાં ભાગ લઈ શકે છે, સંબોધન કરી શકે છે. પણ જે ગૃહમાં સભ્ય હોય તે જ ગૃહમાં તેઓ ચૂંટણી વખતે મતદાન છે તે કરી શકે છે. હવે લોકસભાની જે બેઠકો હોય છે તો એ ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે, ખાસ ધ્યાન રાખજો. હવે લોકસભાની મુદત 5 વર્ષની, 26 બેઠકો ગુજરાત રાજ્યમાં, મુદત છે તે 5 વર્ષની. અને આપણે વાત કરી તેમ રાષ્ટ્રપતિ એ અગાઉ પણ તેને વિખેરી શકે છે. ક્યારેક એવી પરિસ્થિતિ સર્જાય કે રાષ્ટ્રીય કટોકટી આવે તો એક વર્ષ તેને લંબાવી પણ શકે છે. અને રાષ્ટ્રપતિએ લોકસભાનું વિસર્જન કર્યું હોય તો તે પગલાંને અદાલતમાં પડકારી શકાતું નથી. આ બાબતને પણ ખાસ ધ્યાન રાખજો. હવે જો મુદ્દો છે કોરમ, તમે એવો શબ્દ સાંભળ્યો હશે કે તમારા મોટા ભાઈ બહેન હશે ઇન્ટરવ્યુમાં ગયા હશે ને એવો શબ્દ બોલતા હશે કે કોરમ પૂરું ન થયું ને એટલે ઇન્ટરવ્યુ યોજાણું નહીં, બરાબર. હવે તો એમાં હું તમને એના વિશે વાત કરું કે કોરમ એટલે ગૃહની કાર્ય સાધક સંખ્યા, કે ગૃહમાં કેટલી સંખ્યા છે અને કેટલા હાજર હોવા જોઈએ. તો જો એમાં આપણે જોઈએ કે ગૃહનું કામકાજ હાથ ધરવા માટે ચાલુ રાખવા કુલ સભ્યોમાંથી, હવે કુલ સભ્યો આપણે જોઈએ આગળ લોકસભાના 545, હવે 1/10 એટલે કે 55 સભ્યો ગૃહની હાજરી માં કોઈ પણ નિર્ણય લેતી વખતે હાજર રહેવા જોઈએ. એ જ રીતે રાજ્યસભામાં પણ આવું જ હોય છે. હવે રાજ્યસભામાં કુલ સભ્યો કેટલા છે તો કે 250, હવે 1/10 એટલે કે 25 સભ્ય સંખ્યા છે તે હોવી જોઈએ. હવે આપણે રાજ્યસભા વિશે જોઈએ તો રાજ્યસભા છે એ કેવું ગૃહ છે, ઉપલું ગૃહ છે. હવે એમાં કુલ મેં તમને કહ્યું હમણાં તેમજ કુલ સભ્યો કેટલા તો કે 250થી વધે નહીં એ પ્રકારના સભ્યોની જોગવાઈ કરવામાં આવેલી છે, જેમાં પરોક્ષ રીતે છે તે રાજ્યની સંઘ પ્રદેશોની વિધાનસભામાં ચૂંટાયેલા સભ્યો દ્વારા સપ્રમાણ પ્રતિનિધિત્વ પદ્ધતિથી ચૂંટવામાં આવે છે. હવે જો વિદ્યાર્થીની બેન, સૌથી મહત્વનો કે જો રાજ્યસભામાં ચૂંટાયેલા સભ્યો તો 238 જ હોય છે, હવે બાકી 12 એનું શું કરવાનું કે પ્રશ્ન થશે ને. તો જે 12 સભ્યો છે ને એ રાષ્ટ્રપતિ દ્વારા એમની નિમણૂક કરવામાં આવે છે. હવે કયા 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે તો કે જે વિવિધ ક્ષેત્રમાં નિપુણ હોય, ફોર એક્ઝામ્પલ તરીકે સાહિત્ય, વિજ્ઞાન, કલા, સાંસ્કૃતિક, રમતગમત, સમાજ સેવા વગેરે ક્ષેત્રમાં તેઓ વિશેષ જ્ઞાન ધરાવતા હોય તેવા 12 સભ્યની નિમણૂક છે તે રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં કરવામાં આવે છે. હવે એની લાયકાત તો મેં તમને આગળ કહ્યું તેમજ આખો વેચીને એક વાક્ય લખી નાખવાનું કે જે તે વ્યક્તિ છે તે ભારતનો નાગરિક હોવો જોઈએ. હવે લોકસભામાં ઉંમર હતી 25 વર્ષ, રાજ્યસભામાં ઉંમર થાય છે 30 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતો હોવું જોઈએ, કે નાદાર, માનસિક રીતે અસ્થિર, મગજ કે સજા પામેલ ગુનેગાર હોવો જોઈએ નહીં. પછી કોઈ પણ સરકારી સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં. રાજ્યસભામાં ગુજરાતને 11 બેઠકો ફાળવવામાં આવી છે.
હવે જો બેનો કમ્પેર કરતા જાજો, લોકસભામાં ગુજરાતને 26 બેઠકો ફાળવવામાં આવેલી છે, રાજ્યસભામાં ગુજરાતને 11 બેઠકો ફાળવવામાં આવી છે. રાજ્યસભા તે કાયમી ગૃહ છે, લોકસભા તે કાયમી ગૃહ નથી. રાજ્યસભાનું ક્યારે વિસર્જન થતું નથી, એને વિખેરી પણ શકાતું નથી. હવે જો એમાં શું છે કે રાજ્યસભાના એક તૃતીયાંશ સભ્ય છે એ દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે, એટલે કે એટલી જેટલા નિવૃત્ત થાય છે એટલી જ સંખ્યા છે એ પાછી ચૂંટણી કરવામાં આવે છે. અને આજે રાજ્યસભાનો સભ્ય છે એ 6 વર્ષ માટે સભ્ય તરીકે રહી શકે છે અને ફરીથી ચૂંટવા કે પાછો પણ પસંદગી પાત્ર બને છે. તો આ રીતે સંસદના બંને ગૃહો એના વિશે આપણે જોયું. અને આજે સંસદના બંને ગૃહો તમે ટીવી અને માં ન્યૂઝ જોતા હોય અથવા તો ન્યૂઝપેપર વાંચતા હોય તો એવો શબ્દ આવતો હોય કે સંસદનું અંદાજપત્ર, ચોમાસું સત્ર અને શિયાળુ સત્ર, બરાબર. તો આ 3 સત્ર છે, એમાં પહેલું છે અંદાજપત્ર સત્ર, બીજું ચોમાસું સત્ર અને ત્રીજું શિયાળુ સત્ર. તો આ રીતે ભારતના ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના ચેરમેન છે, જ્યારે ડેપ્યુટી ચેરમેન ઉપરાષ્ટ્રસભાપતિની ચૂંટણી રાજ્યસભાના સભ્ય પોતાના માંથી જ કરે છે. અને રાજ્યસભાના પ્રથમ ચેરમેન ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ હતા. નમસ્તે.